કેમ છો વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં આપણે ન્યુક્લિક એસિડ સંયોજનો વિશે અભ્યાસ કરતા હતા તે ન્યૂક્લિક એસિડ સંયોજનોમાં જ્યારે તેનું આપણે જળ વિભાજન કરીએ છીએ ત્યારે તેમાંથી આપણને શું મળે છે તો તે તો કે એક પેન્ટોસ શર્કરા મળે છે નાઇટ્રોજન ધરાવતા વિષમચક્રીય બે સંયોજનો મળે છે અને છેલ્લે શું મળે છે તો કે ફોસ્ફેટ આયન તો તેને જોડવાથી આપણી પાસે શું બને છે તો કે ન્યુક્લિક એસિડનું સંયોજન ડીએનએ બરાબર અથવા તો આર ની બનાવટ જોઈ શકાય હવે તેના પછીનો જે ક્વેશ્ચન આવશે તે આપણે જોઈએ જો ડીએનએનું જે દ્વિસરપ્યુલર બંધારણ છે તેના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે આપણે ક્યાં સુધી જોયું છે તો કે આ બંને જે ન્યુક્લિક એસિડના ઘટકો છે તેને આપણે મિક્સ કરીએ છીએ ત્યારે આ જે ફોસ્ફેટ છે બરાબર એ પહેલાં શર્કરાના ત્રીજા કાર્બન સાથે જોડાતી હોય આ પાંચમા કાર્બન સાથે જોડાય તો અહીંયા બીજા શર્કરાના ત્રીજા કાર્બન સાથે જોડાઈને લિંકેજ તૈયાર કરે જો આ પાંચમા કાર્બન સાથે તો જોડાયેલું છે જ તે ઉપરના શર્કરાના ત્રીજા કાર્બન સાથે જોડાઈને લિંકેજ બનાવે જેને ફોસ્ફો ડાય એસ્ટર સાંકળ તરીકે ઓળખવામાં આવશે બરાબર આ રીતે આપણે કમ્પ્લીટ કર્યું પછી શું હતું કે ન્યુક્લિક એસિડનું શૃંખલાનું એક સાદું સ્વરૂપ નીચે સ્વરૂપે હોઈ શકે તો શું હોય તો કે બેઝ સાથે શર્કરા જોડાયેલી હોય જો આ રીતે જોઈ કે બેઝ સાથે શર્કરા જોડાયેલી હોય શર્કરા સાથે ફોસ્ફેટ જોડાયેલો હોય બેઝ સાથે શર્કરા તેની સાથે ફોસ્ફેટ ફોસ્ફેટ સાથે શર્કરા શર્કરા સાથે બેઝ અને એક સાથે ફોસ્ફેટ તો આ રીતે સિકવન્સમાં આલ્યા જ આલિયા જ કરે જો બેઝ સાથે શર્કરા જોડે બેઝ સાથે શર્કરા શર્કરા સાથે ફોસ્ફેટ તો શર્કરા સાથે શું જોડી દીધું ફોસ્ફેટ પાછું ફોસ્ફેટ કોની સાથે જોડાય તો શર્કરા સાથે તો અહીંયા લખ્યું શર્કરા શર્કરા પાછું કોની સાથે જોડે તો કે બેઝ સાથે બરાબર પાછા નીચે આવીએ તો શર્કરા સાથે સાથે હોસ્પેટ સાથે પણ જોડાય તો આ રીતે એન સુધી આ ચેન આગળને આગળ વધ્યા કરે બરાબર તેના પછીનો જે ક્વેશ્ચન છે એ શું છે તો કે ન્યુક્લિક એસિડનું દ્વિચક્રીય બંધારણ તો ન્યુક્લિક એસિડની એક શૃંખલામાં ન્યુક્લિઓ ટાઈડ સંયોજનોની ક્રમ સંબંધિત માહિતીને તેનું પ્રાથમિક બંધારણ કહેવાય છે શું કીધું તો કે ન્યુક્લિક એસિડની એક શૃંખલામાં ન્યુક્લિયો સંયોજનોની ક્રમ સંબંધિત માહિતી તેનું જે પ્રાથમિક બંધારણ કહેવાય ન્યુક્લિક એસિડ સંયોજનોને દ્વિતીયક બંધારણ પણ હોય છે આગળના જે ઉપરના બંધારણ જોઈએ તે પ્રાથમિક બંધારણ છે જે શૃંખલા સ્વરૂપે હતા પણ તેનું દ્વિતીયક બંધારણ પણ હોય છે જેમ્સ વોટસને અને ફ્રાન્સિસ ક્રિકે ડીએનએનું દ્વિસર્પીલ બંધારણ આપ્યું આ વૈજ્ઞાનિકના નામ છે એમાં શું કરું હતું કે બંને શૃંખલાઓ એકબીજાને પૂરક હોય છે બરાબર દ્વિસર્ક્યુલ બંધારણમાં શું થાય તો કે બંને શૃંખલાઓ એકબીજાને પૂરક હોય છે કારણ કે બેઝ પદાર્થોની વિશિષ્ટ જોડીઓ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે તેમાં બેઝ પદાર્થો તમે જોશો તો તેમાં એડેનિન થાઇમિન સાથે હાઇડ્રોજન બોન્ડ બનાવજો એ અને ટી બંને એકબીજા સાથે જોડાયેલા હોય એડેનિન થાઈમિન સાથે બોન્ડ બનાવે પછી જ્યારે સાઇટોસીન ગનિન સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે તો સાઇટોસીન છે એ ગ્વાની સાથે જોડાયજો બરાબર સાઇટોસીન ગ્વા સાથે જોડાય એડેનીન કોની સાથે જોડાય થાઈમિન સાથે સાઇટોસીન ગનીન સાથે તો આ રીતે કંઈક દ્વિસર્પિલ બંધારણ આપણને જોવા મળશે બરાબર તો આ શું થઈ ગયું છે એનું દ્વિસર્પિલ બંધારણ કોને આપેલું છે તે વૈજ્ઞાનિકના નામ ક્યાં ક્યાં બે સાથે કયો કયો બે જોડાય છે એ ખાસ ધ્યાન રાખવાનું કે એડેની સાથે થાઈમિન બીજો તો કે સાઇટોસીન સાથે ગ્વાિન જોડાય છે આગળ વધીએ બીજું તો કે આરએનએના દ્વિચક્રીય બંધારણમાં એક જ શૃંખલાની બનેલી સર્પિલ રચના હોય છે આરેનું સ્ટ્રક્ચર આપણે દોરવાનું નથી માત્ર સમજવાનું છે કે દ્વિચક્રીય બંધારણની વાત કરીએ તો એક જ શૃંખલાની શું હોય બનેલી સર્પિલ રચના હોય છે જે કેટલીક વખત પોતાના પર પરત વળે છે પોતાનાના પોતાના પર શું થતી હોય પરત વળે છે આરએનએ અણુઓ ત્રણ પ્રકારના હોય છે તે જુદા જુદા કાર્યો કરે છે તેમના નામ સંદેશાવાગ બરાબર મેસેન્જર એને શું કહેવાય આર એનએ એમ આર એન એ કહેવાય રિબોસોલ બરાબર આર આર એન એ અને સ્થાનાંતર આરએનએ એને શું કહેવાય ટી એ તરીકે ઓળખવામાં આવશે બરાબર સ્થાનાંતર માટે ટ્રાન્સફર વાપરીએ રીબોઝોમલ બરાબર રીબો ઝોમલ માટે આર આર એન એ તરીકે ઓળખાય તો આ રીતે ડીએનએનું દ્વિસર્કિલ બંધારણ જોવા મળે છે ખાલી તમારે આકૃતિ બનાવવાની છે અને સામાન્ય શું આપવાની છે તેની માહિતી આપવાની છે અહીંયા તમે જોશો તો આ નું દ્વિસરપ્યુલ બંધારણ છે તે વધારે તમને ક્લિયર થશે તેમાં પી બરાબર શું હશે તો કે ફોસ્ફેટ હોય અહીંયા વચ્ચે જે તમને પી જોવા મળે છે શું છે ફોસ્ફેટ ડી છે શું છે ડીઓક્સી રિબોઝ તેમાં ડી છે શું છે ડીઓક્સી રિબોઝ એ એટલે શું આપણે કહીએ તો કે એડેની ટી એટલે શું તો કે થાઈમિન બરાબર ટી એટલે થાઈમીન સી એટલે સાઇટોસીન તેમાં સાઇટોસીન જોડાયેલા હોય ને જી એટલે ગ્વાિન તેમાં ગ્વાિન પણ જોડાયેલા હશે તેમાં શું એક ધ્યાન રાખવાનું તો કે એડેનિન સાથે કોણ જોડાય તો કે થાઇમિન જોડાય સાઇટોસીન સાથે ગ્વાિન જોડાય તો જો એ કઈ રીતે જોડાય છે એ સામાન્ય માહિતી આપણે લઈ લઈએ આ તમારે લખવાની જરૂર નથી પણ આ જો એડેનિન છે આ સ્ટ્રક્ચર કોનું છે એડેનિન આ સ્ટ્રક્ચર કોનું છે થાઈમીન તો તેની વચ્ચે હાઇડ્રોજન બોન્ડ હોય જો અહીંયા કયો બોન્ડ બને છે હાઇડ્રોજન બોન્ડ બને છે બરાબર અને તેની વચ્ચેનું અંતર કેટલું છે એકસો ને આઠ પાઇકોમીટર એવી રીતે ગ્વાનીન અને સાઇટોસિનની વાત કરીએ તો તેમાં પણ શું જોવા મળે આ રીતે હાઇડ્રોજન બોન્ડ આ ગ્વાિન છે આ શું છે સાઇટોસિન તેની વચ્ચે પણ હાઇડ્રોજન બોન્ડ જોવા મળે છે તો ડીએનએનું આ દ્વિસરપિલ બંધારણ થઈ ગયું તેના પછીનો ક્વેશ્ચન જોઈએ કે ન્યુક્લિક એસિડનું જૈવિક મહત્ત્વ લખો ન્યુક્લિક એસિડનું શું મહત્ત્વ છે તો કે ન્યૂક્લિક એસિડનું જૈવિક મહત્ત્વમાં પહેલો પોઈન્ટ જોઈએ તો ડીએનએ આનુવંશિકતા માટે જવાબદાર રસાયણ છે તે જનીનની માહિતી સાચવી રાખે છે બરાબર ડીએનએ શું છે તો કે આનુવંશિકતા માટે જવાબદાર છે જનીનની માહિતી સાચવી રાખે ડીએનએ સજીવોની જુદી જુદી જાતિની ઓળખને લાખો વર્ષો સુધી જાળવી રાખવા માટે જવાબદાર ગણાય છે કોષ વિભાજન દરમિયાન ડીએનએ બેવડાઈ શકે છે અને સમાન ડીએનએ શૃંખલા નવા કોષોમાં સ્થાન લે છે શું કીધું ડીએનએ સજીવોની જુદી જુદી જાતિઓની ઓળખને લાખો વર્ષો સુધી જાળવી રાખવાનું કામ કરે બીજું શું તો કે કોષ વિભાજન થાય ત્યારે ડીએનએ બેવડાય બેવડાઈ શકે અને સમાન ડીએનએ શૃંખલા નવા કોષમાં સ્થાન લે છે ન્યુક્લિક એસિડનો અન્ય ઉપયોગ કોષમાં પ્રોટીનના સંશ્લેષણનો છે વાસ્તવમાં કોષમાં પ્રોટીન જુદા જુદા આરએનએ અણુઓ દ્વારા સંશ્લેષણ થાય છે બરાબર પ્રોટીન છે શું થાય જુદા જુદા આર દ્વારા સંશ્લેષણ થાય પણ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ ડીએનએમાં જ હાજર હોય છે સંદેશા ભાગમાં ચોક્કસ કોણ હોય છે તો કે ડીએનએ જ હાજર હોય છે તો આ વાત થઈ ન્યુક્લિક એસિડના જૈવિક મહત્વની તો અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે તેની આગળના ક્વેશ્ચન આપણે કરવાના નથી તો આપણે જોઈએ કે આ ચેપ્ટરમાંથી કયા કયા ક્વેશ્ચનો જ આપણે ધ્યાનમાં લેશું તો જે સિત્તેર ટકાવાળા સિલેબસ પ્રમાણે જોવા જઈએ તો તેમાં કયા કયા ટોપિક છે તો કે એક તો છે કાર્બોહાઇડ્રેટ સંયોજનો તેની સામાન્ય માહિતી કાર્બોહાઈડ્રેટ સંયોજનોના સામાન્ય અણુસૂત્ર શું હોય તેના નામકરણ કઈ રીતે થાય કાર્બોહાઇડ્રેટ સંયોજનો મળે છે શેમાંથી તે બધી માહિતી તમને ખાસ ખબર હોવી જોઈએ બીજું શું તો કે બીજો ક્વેશ્ચન આવશે તેમાં કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ શું આવે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ આ ક્વેશ્ચન પણ કરવાનો છે તો કાર્બોહાઇડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ જોવા જઈએ તો તેમાં મોનોસેકેરાઈડ સંયોજનો ઓલિગોસેકેરાઇડ સંયોજનો અને પોલીસેકેરાઈડ સંયોજનો બે માર્ગના ક્વેશ્ચન આમાંથી આવે છે એટલે કોઈ પણ તમને બે પણ પૂછી શકે અથવા તો આખો ક્વેશ્ચન પણ પૂછી શકે કે કાર્બોહાઇડ્રેટ સંયોજનનું વર્ગીકરણ કોઈપણ બે પોઈન્ટ લખો બરાબર એ ક્લિયર થયું પછી આપણે આગળ વધીએ તેના પછી આવે મોનો સેકેરાઈડ સંયોજન બરાબર મોનોસાયકેરાઈટ સંયોજનોની માહિતી પછી મોનોસાયકેરાઈડ સંયોજનોના વિવિધ પ્રકારો તેમાં કાર્બનની સંખ્યા તેના આધારે તેના સામાન્ય શબ્દો આલ્ડીએડ ગ્રુપ હોય તો આલ્ડોઝ હોય પીટોન હોય તો પીટોઝ હોય એ રીતે તેના નામકરણ આપણે અહીંયા કરશું આ બધા અહીંયા શું આવશે તેના નામકરણ આવે છે ત્યારબાદ જોવા જઈએ તો આવશે ગ્લુકોઝ ગ્લુકોઝની બનાવટ આ ક્વેશ્ચન પણ કરવાનો છે ગ્લુકોઝની બનાવટ એ મુખ્ય સુક્રોઝ એટલે કે શેરડીમાંથી થાય અથવા તો કેમાંથી થાય ખાંડમાંથી થાય બરાબર એ આપણે જોશું બરાબર જો અહીંયા તમે જોશો કે સુક્રોઝ છે તેનું જળ વિભાજન કરો એસિડિક મીડિયમમાં ગ્લુકોઝ અને શું બને ફ્રુક્ટોઝ બને એમપી ક્વેશ્ચન છે ગ્લુકોઝની બનાવટ લખો બંને બનાવટ લખવાની બીજું આવશે સ્ટાર્ચમાં તો સ્ટાર્ચમાંથી પણ આપણે શું બનાવવાનું છે ગ્લુકોઝ બનાવવાનો છે સ્ટાર્સનું પણ જળ વિભાજન થાય તો સ્ટાર્સનું અણુસૂત્ર તમને ખબર હોવી જોઈએ એસિડિક મીડિયમમાં તેમાંથી પણ આપણને શું મળે છે ગ્લુકોઝ મળે છે પછી આપણે જોવા જઈએ તો ગ્લુકોઝનું બંધારણ તો ગ્લુકોઝનું બંધારણ આપણે સાબિત કરવાના જે પોઈન્ટ છે બધાય તમને ખાસ ખબર હોવા જોઈએ સામાન્ય માહિતી ખબર હોવી જોઈએ કે ગ્લુકોઝ શું છે આલ્ડો એક્ઝોસ છે ડેક્સ્ટ્રોન તરીકે ઓળખવામાં આવે બીજું શું તો તેનું આણવીય સૂત્ર બીજું તો કે ગ્લુકોઝ છે એ મુક્ત શૃંખલાવાળી ચેન દર્શાવે છે એ સાબિત કરવા માટે આપણે બીજો પોઈન્ટ લખશું શું તો કે હાઇડ્રોજન આયોડાઇડ સાથે લાંબા સમય સુધી ગરમ કરો તો તેમાંથી એન એક્ઝેન બને જે શું દર્શાવે તો કે તેમાં સરળ શૃંખલા હોય જો આ છ કાર્બનની શું જોવા મળે આમાં સરળ શૃંખલા જોવા મળશે બીજું ગ્લુકોઝની અંદર શું રહેલું છે તો કે ગ્લુકોઝની અંદર કાર્બોનિલ સમૂહની હાજરી નક્કી કરવા માટે શું કરવું પડે તો કે ગ્લુકોઝની એનએચ ટુ ઓએચ બરાબર એટલે કે ગ્લુકોઝની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરીને તેમાંથી ઓક્ઝાઇન મળે આ શું મેળે ઓક્ઝા મેળ અને હાઇડ્રોજન સાઇનાઇડના એક અણુ સાથે ઉમેરવાથી એટલે કે ગ્લુકોઝની હાઇડ્રોજન સાઇનાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો સાઇનો હાઇડ્રીન મળે આ બે રિએક્શન એવી છે કે જે દર્શાવે છે કે ગ્લુકોઝની અંદર જે ઉપર સીએચ આપણે દર્શાવીએ છીએ તેમાં કાર્બોનિલ સમૂહ આચર છે એટલે પેલું અણુસૂત્ર બીજું મુક્ત શૃંખલા રહેલી હોય ત્રીજો પોઈન્ટ ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહની હાજરી વિશેનો અભ્યાસ કરવાનો ચોથો પોઈન્ટ તો કે ગ્લુકોઝની અંદર શું રહેલું હોય તો કે આલ્ડીએડ ગ્રુપ હાજર છે તે નક્કી કરવું છે તો શું કરીએ તે ગ્લુકોઝનું બ્રોમિન જળ વડે ઓક્સિડેશન કરીએ એટલે કે આલ્ડીએડનું રૂપાંતર એસિડમાં થઈ જાય આલ્કોહલનું કાંઈ રૂપાંતર તેમાં કંઈ થતું નથી ખાસ ધ્યાન રાખજો આલ્કોહલ નીચે છે એમ એમનામાં જ રહેશે એટલે શું કીધું ગ્લુકોઝનું બ્રોમિન જળ જેવા મંદ ઓક્સિડેશન કરતાં સાથે પ્રક્રિયા કરીને શું મળે તો કે છ કાર્બનવાળા કાર્બોક્ઝલિક એસિડ જેનું નામ છે ગ્લુકોનિક એસિડ ગ્લુકોનિક એસિડ બને તેમાં ઓક્સિડેશન પામે જે શું સૂચવે તો કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ અલ્ડીએડ સ્વરૂપે હાજર હોય એટલે ચોથો પોઈન્ટ છે આલ્એડ સમૂહની હાજરી દર્શાવે છે પછી પાંચમો પોઈન્ટ જોઈએ તો ગ્લુકોઝ છે તેની એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરવાથી તેમાંથી એસિટીલેશન પ્રક્રિયા થાય અને પેન્ટાઇસિટેટ મળે આ શું સૂચવે છે તો કે ગ્લુકોઝની અંદર ચાર ઓએચ ગ્રુપ અહીંયા અને એક ઓએસ ગ્રુપ નીચે એમ ટોટલ પાંચ ઓએસ સમૂહની હાજરી નિશ્ચિત કરે છે બરાબર તો આ શું દર્શાવે ગ્લુકોઝની અંદર પાંચ ઓએસ સમૂહની હાજરી દર્શાવવા માટે એસિટિક એન હાઇડ્રેટ સાથેની રિએક્શન પછી આપણે જોઈએ તો કે ગ્લુકોઝ છે બરાબર અને ગ્લુકોનિક એસિડ અહીંયા આપણે ગ્લુકોઝ લઈશું અહીંયા આપણે શું લઈશું ગ્લુકોનિક એસિડ ગ્લુકોઝનું ઓક્સિડેશન કરો સેકેરિક એસિડ બને અને ગ્લુકોનિક એસિડનું ઓક્સિડેશન કરો તો પણ સેકેરિક એસિડ બને પણ ઓક્સિડેશન માટે પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરવો પડે એટલે એને સનો ઉપયોગ કર્યો તો કે નાઇટ્રિક એસિડ દ્વારા ઓક્સિડેશન કરેલું છે બીજું શું તો કે પહેલું છે આ ગ્લુકોઝ છે એ બીજું આપણને શું જોવા મળે છે ગ્લુકોનિક એસિડ અને ત્રીજું સ્ટ્રક્ચર છે એ શું છે સેકેરિક એસિડ તો આ રીતે આના સ્ટ્રક્ચરો થાય પછી ડી અને એલ નામકરણ તમારે સમજવાનું છે કે ગ્લુકોઝમાં ડી અને એલ નામકરણ કઈ રીતે થાય તો કે ગ્લિસરાલ ડીએડને સંદર્ભ તરીકે લ્યો અને ઓએ સમૂહ જો જમણી બાજુ હોય તો શું ડી અને ઓએસ સમૂહ ડાબી બાજુ આવે તો શું આવે એલ આવે બરાબર ડી વિન્યાસ અને એલ વિન્યાસ અને ગ્લુકોઝની અંદર શું કરશો તો કે નીચેથી ઉપરના કાર્બન ઉપર જો જમણી બાજુ હોય જ હોય તો ડી લખશો અને ડાબી બાજુ હોય જ હોય તો એલ વિન્યાસ લખશો તો આ રીતે ડી અને એલ વિન્યાસ જો ગ્લુકોઝમાં ડી લીધો કારણ શું તો કે અહીંયા રહેલા કાર્બનની જમણી બાજુ શું આવશે ઓએચ આવશે પછી ગ્લુકોઝનું આવશે ચક્રીય બંધારણ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ કઈ રીતે બને છે તો એ તમને ખાસ ખબર હોવી જોઈએ ચક્રીય બંધારણની જરૂર શા માટે પડી તો કે ગ્લુકોઝમાં રહેલા આલ્ડીહાઈડ એ અમુક પ્રક્રિયા આપતો નથી આ પહેલાં બે ત્રણ પોઈન્ટ એવા છે કે જે આલ્ડીહાઈડ સાથે રિએક્શન આપતા નથી તેના દર્શાવ્યા છે પછી અહીંયા શું દર્શાવ્યું તો કે ગ્લુકોઝ છે એનું ચક્રીય બંધારણ બને ત્યારે પહેલો કાર્બન અને પાંચમા કાર્બન વચ્ચે ઓક્સિજન દ્વારા લિંકેજ થાય બરાબર આ સ્ટ્રક્ચર મેન છે એમાંથી આ બને અને આમાંથી તમે આ રીતે બનાવી શકો આલ્ફા પ્રકારનું થાય આ કેવા પ્રકારનું થાય બીટા પ્રકારનું કારણ કે ગ્લુકોઝને બે ભાગ પડે આલ્ફા અને બીટા ગ્લુકોઝ ત્યારબાદ તેનું કયું ચક્ર આવશે તો કે ચક્રીય બંધારણ બને બરાબર જે પાયરેન સ્વરૂપનું હોય તે આ પ્રકારના હોય ખાસ એ ધ્યાન રાખવાનું કે જેનું બંધારણ છે તેમાં જમણી બાજુના જે સમૂહ છે એ બધા નીચે દર્શાવવાના છે બરાબર ફ્રુક્ટોઝ ફ્રુક્ટોઝનું બંધારણ જોઈએ ફ્રુક્ટોઝનું સ્ટ્રકચરમાં શું આવે તો કે બીજા કાર્બન ઉપર કિટોનિક સમૂહ આવે ખાસ ધ્યાન રાખો એ તમને ખ્યાલ હોવો જોઈએ ફ્યુરાન રિંગ ધરાવે અને આવા પ્રકારના એમાંથી તમે સ્ટ્રકચર બનાવી શકો બરાબર ત્યાં નીચે આપેલા છે ચક્રીય બંધારણ છે પછી જો ડાય સંયોજનો આ જે ટોપિક છે તે આપણા સિલેબસમાં અત્યારે નથી એટલે ડાય સેકેરાઈટ સંયોજનો કરવાનું નથી પછી આપણે આગળ વધીએ તો તેના પછીનો ક્વેશ્ચન આવે તો કે પોલીસેકેરાઈડ સંયોજનો પોલીસેકેરાઈટ સંયોજનો પણ આપણે કરવાના નથી પછી તો કે કાર્બોહાઈડ્રેટ સંયોજનોની વાત કરીએ તો તેનું મહત્ત્વ પણ આપણે અહીંયા ભણતા નથી સીધા આપણે આગળ વધશું પ્રોટીન સંયોજનો પ્રોટીન સંયોજનો વિશેનો અભ્યાસ કરવાનો છે એમિનો એસિડ બરાબર એમિનો એસિડ મહત્ત્વનો ટોપિક થાય તેમાં વીસ પ્રકારના એમિનો એસિડ છે આ વિશે વીસ પ્રકારના આરની સ્થાને કઈ રીતે મૂકવા એ તમને ખાસ ખબર હોવી જોઈએ બીજું શું તો કે એમિનો એસિડ સંયોજનોનું વર્ગીકરણ એસિડિક બેઝિટ અને તટસ્થ આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ આ પોઈન્ટ પણ આપણે કરવાનો છે પછી તો કે જ્વિટરઆઇન મોસ્ટ આઈમકી ક્વેશ્ચન થાય કે સમજાવો ઝ્વીટર આયન બે માર્કનો ક્વેશ્ચન છે આયન એટલે શું એ પણ આપણે ભણી ગયા પછી આવશે પ્રોટીન સંયોજનોનું બંધારણ સાથે સાથે શું આવતો કે એમાં પેપ્ટાઈડ બોન્ડ કઈ રીતે બને તેના વિશેની માહિતી આવે ડાયપેપ્ટાઈડ ટ્રાયપેપ્ટાઇડ ટ્રાય ટેટ્રાપેપ્ટાઇડ એવી રીતે પોલીપેપ્ટાઈડ શોધી આવે તેના પછી આવશે પ્રોટીન સંયોજનોનું આણવીય આકારના આધારે રેસામય પ્રોટીન સંયોજનો અને બીજું ગોલીય પ્રોટીન સંયોજનો એમ બે પ્રકારે શું થતું હોય વર્ગીકરણ થાય છે આ બે પોઈન્ટ જોવાના છે પછી નીચેના જે છે કે પ્રોટીન સંયોજનોનું પ્રાથમિક બંધારણ આ ટોપિક આપણે કરતા નથી દ્વિતીયક બંધારણ પણ નથી કરવાનું એવી રીતે તૃતીયક બંધારણ અને આ ચતુર્થક બંધારણ એટલે આમાંથી એક પણ ક્વેશ્ચન કરવાનો નથી કે એક પણ આકૃતિ પણ આ જે સાઈડની છે તેને યાદ રાખવાની જરૂર નથી આકૃતિ છે પણ તમારે યાદ નથી રાખવાની આ પણ આપણા સિલેબસમાં અત્યારે નથી પછી નીચેનો પોઈન્ટ આવે પ્રોટીન સંયોજનોનું વિકૃતિકરણ આ ટોપિક પણ નીકળી ગયો છે પછી જોઈએ ઉત્સેચક ઉત્સેચકો પણ કરવાના નથી ઉત્સેચક પ્રક્રિયાની ક્રિયાવિધિ ક્રિયાવિધિ પણ કરવાની નથી વિટામિન સંયોજનો વિટામિન સંયોજનો પણ આપણે સિલેબસમાં નથી બરાબર બીજું આપણે આગળ વધીએ તો પછી શું આવે તો કે વિટામિન સંયોજનોનું વર્ગીકરણ એ પણ આપણે જોવાનું નથી બરાબર વિટામિન સંયોજનોનું વર્ગીકરણ પણ જોતા નથી તો ડાયરેક્ટ સીધો પોઈન્ટ આવશે કે ન્યુક્લિક એસિડ સંયોજનો ન્યુક્લિક એસિડ આપણે કરવાનું છે જે આપણે કાલે જોઈએ છીએ ન્યુક્લિક એસિડ આનુવંશિકતા એટલે શું ન્યુક્લિક એસિડ સંયોજનો છે તેમાં રાસાયણિક સંગઠન ન્યુક્લિક એસિડમાં શું હોય તો કે આ પ્રકારની શર્કરા હોય બીજું આપણે શું કીધું તો કે ન્યુક્લિક એસિડની અંદર વિષમચક્રીય બે સંયોજનો પ્યુરિન અને પિરિમિડિનના વ્યુત્પન્નો હોય એડેનિન ગ્વાનિન સાઇટોસીન થાઇમિન અને યુરેસિલ બીજું શું તો કે ન્યુક્લિક એસિડ સંયોજનોનું બંધારણ કે ન્યુક્લિક એસિડ સંયોજનોમાં બીજું આપણે ફોસ્ફેટ પણ આમાં આવશે તો કે એમાં ફોસ્ફેટ બેઝ અને આ શર્કરા કઈ રીતે જોડાય છે બરાબર જો અહીંયા બેઝ અહીંયા શું આવ્યું બેઝ તેની સાથે શર્કરા અને તેની સાથે ફોસ્ફેટ તો આ રીતે કઈ રીતે જોડાય છે એમ ન્યુક્લીઓ અને ન્યુક્લીઓ ટાઈડના બંધારણો જોવાના છે આ પેલું એ છે ન્યુક્લિયો સાઇડ છે બીજું છે એ કેવું છે ન્યુક્લિયો ટાઈડ બંધારણ છે અને આવા બે અલગ અલગ એકબીજા સાથે જોડાય તો કે એક શર્કરાનો પાંચમો કાર્બન હોય ત્યારે બીજા શર્કરાના ત્રીજા કાર્બન સાથે જોડાયને આ પ્રકારનું સંયોજન આપ બરાબર પછી શું તો કે ન્યુક્લિક એસિડ શૃંખલાનું સાદું સ્વરૂપ આ રીતે દર્શાવે પછી આપણે આજે ડીએનએનું દ્વિસર્પીલ બંધારણ જોઈએ એ આપણે જોયું પછી છેલ્લે એક પોઈન્ટ શું વધે તો કે ન્યુક્લિક એસિડ સંયોજનોનો જૈવિક કાર્ય ન્યુક્લિક એસિડ સંયોજનોનો જૈવિક સંયોજનોના જૈવિક કાર્યો શું છે તે આપણને ખાસ ખબર હોવી જોઈએ તો અહીંયા સુધીના ક્વેશ્ચન તમારે કરવાના છે પાછા અંતર તે આપણે જોવાનું નથી તો આ ચેપ્ટર છે એ ખૂબ હવે નાનું થઈ ગયું છે અને જે મોસ્ટ બી ક્વેશ્ચન છે એ જ આપણા સિલેબસમાં છે એટલે એટલા બધા ક્વેશ્ચન જે બીજા હતા વધારાના એ તો કાઢી નાખ્યા છે તો આપણે જે હવે ક્વેશ્ચન કરવાના છીએ બધા જ ક્વેશ્ચન સારી રીતે અને એમસીક્યુ પણ સારી રીતે કરવા કારણ કે ચાર માર્કનામાંથી એમસીક્યુ પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખો એટલે બે માર્કની થિયરી આવશે ટોટલ છ માર્કનું આ ચેપ્ટર છે એટલે માર્ક આમાંથી જવા જોઈએ નહીં